બેન વંદે માતરમ. કેમ છો ગુજરાતીઓ? મોજે દરિયા ને ગુજરાતીઓ તો લેરી લાલા એટલે મોજમાં જ રહેનારી વ્યક્તિ. હું એવો ગુજરાતી કાવ્યની આપણે શરૂઆત કરી ત્યારે ગુજરાતીઓની તાકાત કેવી હોય, એનો વટ કેવો હોય, ગુજરાતની સંસ્કૃતિ કેવી છે, ગુજરાતનો ઇતિહાસ કેવો છે અને છેલ્લે છબીલો ઘોડો ઘોડો ગુજરાતી કેવો છે એવી થોડી આપણે કાવ્યની શરૂઆત કરી ચૂક્યા છીએ. આજે આપણે કાવ્યના રસ દર્શન તરફ આગળ વધીશું. આપણે મુખડાની પહેલી પંક્તિથી શરૂઆત કરી હતી કે હું એવો ગુજરાતી, હું ગુજરાતી એ જ વાતથી જેની ગજ ગજ ફૂલે છાતી, હા હા એવો હું ગુજરાતી. આ પંક્તિનું રસ દર્શન પણ આપણે કરી ચૂક્યા છીએ. આજે અંતરાની પંક્તિથી શરૂઆત કરીશું. પણ શરૂઆત કરું એનાથી પહેલા ગુજરાતની મહત્તાનું, ગરવી ગુજરાતનું એક ગીત મને યાદ આવી રહ્યું છે ને એની એક પંક્તિ હું તમને સૌને કહીશ. જેમ આપણે પ્રથમ વિડીયોમાં એક પંક્તિથી શરૂઆત કરી હતી, લાંબો ડગલો ઊંચો વાંકડી સિરે પાઘડી રાખતી, યાદ આવી ગઈ ને? ચાલો આજે એવી જ સરસ ગુજરાતનું મહત્વ, ગુજરાતના કવિઓ, ગુજરાતના વીરો, ગુજરાતના સપૂતો, ગુજરાતની સમૃદ્ધિ, ગુજરાતનો દરિયાકાંઠો, એ બધાના વખાણ ગરવી ગુજરાત નામના એક ગીતમાં સમાયેલા છે. એની એક સરસ મજાની પંક્તિથી આપણે શરૂઆત કરીએ. જનાગર નરસૈયાના પાવક પ્રભાતિયા ઘંટીના સોરે આપણા ગુજરાતની જીવાદોરી ગણાતી એવી નર્મદા, એના પાણી
નહેરો વાટે આજે તો ગુજરાતના ગામડે ગામડે ખેતરો અને વાડીઓ સુધી પહોંચ્યા છે. એ ખેતરોમાં ઉગતા પાકને આપણે આપણા ઘર સુધી પહોંચાડીને ભોજન લઈએ છીએ. નર્મદાનો ઉપકાર ન ભૂલાય, કોઈ પણ નદીનો ઉપકાર ન ભૂલવો જોઈએ. નર્મદાની સાથે સાથે કવિ વિનોદ જોશીએ મહીસાગર નદીને પણ યાદ કરી છે. તમને કદાચ એમ થશે, નદીનું નામ તો મહી હોય પણ મહીસાગર એટલે એની વિશાળતા, એના પાણીનો અખૂટ ભંડાર. એને જોઈને લોકોએ લોકવાચા તરીકે એનું નામ પાડી દીધું છે મહીસાગર. સાગર જેટલી વિશાળ નદી મહીસાગર. ગુજરાતમાં તો કે સાબરમતી, તાપી નદી પણ આવી આટલી જ વિશાળ નદીઓ છે, પણ ગુજરાતીઓ માટે નર્મદા અને મહીસાગર. મહીસાગર માટે તો વિનોદ જોશીએ શું કહ્યું છે, મહીસાગર પ્રાણ છે. પ્રાણ એટલે આપણો શ્વાસ. જેમ નસે નસમાં અંગે અંગમાં નર્મદા વહી રહી છે, એમ આપણા શ્વાસ મહીસાગરના પાણીથી ચાલે છે. એના પછી વિનોદ જોશી આગળ વધીને શું કહે છે, અરવલ્લીનો પિંડ. પિંડ એટલે શરીર. અરવલ્લી પર્વતમાળા વિશે જો હું તમને જણાવું તો એક બાજુ આબુ પર્યટન સ્થળ છે, એક બાજુ ગિરનારનું પણ અલગ મહત્વ છે, અને એક બાજુ અરવલ્લી પર્વતમાળા ઉપર જ માં જગતજનની અંબાની શક્તિપીઠ સ્થપાયેલ છે. તો વિશેષ તો એના માટે જ અરવલ્લી પર્વતમાળાનું મહત્વ છે. અને કુદરતી સંપત્તિ અને કુદરતી સૌંદર્યથી અરવલ્લીની આખી પર્વતમાળા ગુજરાતમાં ડંકો વગાડતી હોય છે. તો અરવલ્લીની પર્વતમાળા એ ગુજરાતનો પિંડ એટલે કે શરીર છે. જેમ અંગે અંગમાં નર્મદાનું પાણી વહે છે, જેમ પ્રાણોમાં શ્વાસમાં મહીસાગર છે, એમ અરવલ્લીની પર્વતમાળા ગુજરાતીઓ માટે, સમગ્ર ગુજરાત માટે એટલે કે શરીર છે. ગુજરાતનું શરીર એટલે જ અરવલ્લીની પર્વતમાળા. આગળ વધતા વિનોદ જોશી કહે છે, રત્નાકર પ્રાણમાં ધબકે છે. રત્નાકર, રત્નાકર એટલે સાગર, દરિયા કિનારો. અને તમને સૌ વિદ્યાર્થી મિત્રોને સમાજ વિદ્યા ભણો છો એટલે ખબર જ છે કે ગુજરાતને સૌથી લાંબો દરિયા કિનારો મળેલો છે. આ કુદરતની દેન છે, ઈશ્વરની. આખા ગુજરાત ઉપર આ દરિયા કિનારાની મહેર છે. અને દરિયા કિનારો પણ એની સંપત્તિનો ઉપયોગ ગુજરાતના સાગર ખેડૂઓ એટલે સુધી કરે છે કે અબજોનું વિદેશી મૂલ્યમાં આપણા દેશમાં, આપણા ગુજરાતમાં આપણે મેળવી શકીએ છીએ. અને એનાથી જ ગુજરાતીઓ સમૃદ્ધ બન્યા છે. એટલે રત્નાકરની સંપત્તિ ની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો ગુજરાતને સૌથી લાંબો દરિયા કિનારો મળ્યો છે. એટલે એ રીતે પણ ગુજરાતીઓ વટમારે છે કે દરિયા કિનારો તો માત્ર ગુજરાતનો છે. અને એ દરિયા કિનારો પણ પાછો કેવો, તમે એક બાજુ પશ્ચિમમાં કચ્છના કાંઠે ફરતા હો ને તો તમે દાદા કોટેશ્વરના દર્શન કરી શકો, એક બાજુ દાદા સોમનાથ બિરાજી રહ્યા છે. તમે ફરી આવ્યા હશો, પ્રવાસ કરી આવ્યા હશો. અને એક બાજુ જ્યાં નરસૈયાને કૃષ્ણએ દર્શન આપ્યા હતા એ ગોપનાથ માટે. તો દરિયા કિનારે ફક્ત એની સંપત્તિ, દરિયાની જે દરિયામાંથી મેળવીએ છીએ આપણે જે ધન, એ જ નથી. દરિયા કિનારે આવા પ્રસિદ્ધ મંદિરો પણ છે જેની યાત્રા એ તીર્થધામોની મુલાકાત લઈને સમગ્ર ગુજરાતીઓ જ નહીં, સમગ્ર ભારત જ નહીં, દેશ દેશાવરથી આવતા લોકો પણ દાદા સોમનાથ, દાદા કોટેશ્વરના દર્શન કરીને, ગોપનાથના દર્શન કરીને ધન્ય બને છે. તો રત્નાકરની આવી સરસ વિશેષતા આલેખવાનું પણ કવિએ એક સુંદર મજાનું કામ આ કાવ્યમાં કરેલું છે. આગળ વધતા તો બહુ સરસ વાત કીધી છે કે દરેક ગુજરાતી કેવો, તો કે સાવજની ત્રાળ છે. સાવજ યાદ આવે ને એટલે ગાંડી ગીર યાદ આવે, યાદ આવી ગઈ ને. અને ગાંડી ગીર યાદ આવે ને એટલે પેલી ઓલી નાનકડી ચારણ કન્યા યાદ આવે. પોતાના પિતા માટે ભાથું લઈને જનારી કન્યાને, ચારણ કન્યાને
રસ્તામાં જ્યારે સિંહ આડો ફરી વળે છે ત્યારે એક નાનકડી દીકરીએ જે જોમ બતાવીને જે તાકાત બતાવી એ જ ખરેખર તો ગુજરાતનું પાણી છે અને એ જ ખરેખર તો સાવજની ત્રાળ છે. એણે સાવજને ત્યાંથી હંફાવીને ભગાવી. એક નાનકડી દીકરી સિંહ સામે લડી શકતી હોય એ ગુજરાતના લોહી લોહીનું પાણી એ આપણું લોહી. તો એ ચારણ કન્યા એ ગીરના જંગલો અને એમાં વસતા સિંહ એ પણ આપણી એશિયાની ખરેખર આમ જોવા જાવ તો એક સંપત્તિ છે. અને આમ તો એમ કહેવાય છે કે સિંહ જંગલનો રાજા છે. બસ તો એમ જ ગુજરાતી જ્યાં ઊભો રહે ને એ વિસ્તારનો એ રાજા છે. અને એટલે જ કવિ શ્રી વિનોદ જોશીએ સરસ શબ્દો આપ્યા, હું સાવજની ત્રાળ, હું નમ્રપણે બોલી જાણું તો જરૂર પડે ત્યારે સાવજની ત્રાળની જેમ સામેવાળી વ્યક્તિને આવનારા પડકારને મુશ્કેલીઓને જીવી જાણું. આ છે ગુજરાતી. અને હવે જે પંક્તિ આવી રહી છે બહુ સરસ, માતૃભાષા લચકાતી, આપણી ગુજરાતી માતૃભાષા, દૂધ ભાષા. માતૃભાષાનું મહત્વ આપણે કોઈએ ક્યારે ભૂલવું ન જોઈએ. કેમ કે એ ફક્ત વાતચીત કરવા માટેની એક ભાષા છે એમ નહીં, પણ માતૃભાષામાં આપણી સંસ્કૃતિ, આપણો ઇતિહાસ દરબાયેલો પડ્યો છે. અને એને જો ભૂલી જઈએ ને તો આપણે જીવન જીવવાનું ભૂલી જઈએ. માતૃભાષાનું મહત્વ અદકેરું છે, આપણે એને સાચવવી જોઈએ. આપણે બીજી ભાષાઓના ભાષાઓને ભૂલી જઈએ એમ હું નથી કહેતી, પણ બીજી ભાષાઓ તો પારકી, આપણું એ આપણું. અને ગુજરાતીઓ તો પોતાનામાં જ રમતા જોગી હોય, એટલે આપણે સૌએ આપણી માતૃભાષાને ખૂબ માનથી જોવી જોઈએ, ખૂબ માનથી બોલવી જોઈએ અને ખૂબ શુદ્ધ રીતે એને લખવી જોઈએ. કારણ કે એ આપણા સૌની દૂધ ભાષા છે, આપણા લોહીમાં એ ભરેલી છે. બાળક જન્મે અને મોટું થાય અને પહેલો શબ્દ જ્યારે બોલે ને માં, એની જે મીઠાશ છે ને માતૃભાષામાં માં એવો શબ્દ બોલવાની જે મીઠાશ છે ને એ મીઠાશ આપણને કોઈને બીજી ભાષામાં ક્યારેય નહીં દેખાય. તો માતૃભાષાનું મહત્વ સમજીએ અને એને આપણે જાળવી રાખીએ. બીજા અંતરામાં બીજી પંક્તિમાં કવિ શ્રી વિનોદ જોશી નવી એક સરસ વાત કરી રહ્યા છે જે તમને દીકરીઓને તો બહુ ગમતી વાત છે. નવરાત્રીનો ગર્ભદીપ હું, નવરાત્રીનો ગર્ભદીપ હું, હું જ શત્રુંજય છું, સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો હું, હું ગિરનારી ગો, હું ગિરનારી ગોખ, હું જ દારિકા સુધાર સપાતી, હા એવો હું ગુજરાતી, હા એવો હું ગુજરાતી. નવરાત્રી, નવરાત્રીનો સમૂહ આ પણ સમાસ છે, દ્વિગુ સમાસ છે. જે શબ્દમાં આગળ આંકડો બતાવતો શબ્દ હોય એ શબ્દ હંમેશા દ્વિગુ સમાસમાં આવે, આ પણ ખાસ નોંધી લેજો. બીજા બે શબ્દ પણ આ પંક્તિમાં જાણવા જેવા છે. એક છે શૃંગ અને એના જ જેવો પ્રાસ ધરાવતો બીજો શબ્દ છે ભૃંગ. ભૃંગ એટલે ભમરો અને શૃંગ એટલે પર્વતની ચોટી, શિખર. નવરાત્રીનો ગર્ભદીપ. મિત્રો, મને બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે નવરાત્રી નવ દિવસ લાંબો ચાલતો લોક નૃત્યનો તહેવાર, બીજે ક્યાંય આટલે લાંબે સુધી ચાલતો તહેવાર તમને જોવા નહીં મળે. અને નવરાત્રીમાં આરાધના પણ કોની? માં જગતજનની, જગદંબાની આરાધના. એ જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે હવે મને દુઃખ સાથે કહેવું પડે છે કે હવે લોકો બદલાયા, સમય બદલાયા, સંગીતના સાધનો બદલાયા, પહેરવેશ બદલાયા અને પરિણામે ગરબાનું મહત્વ પણ આપણે સૌએ બદલી નાખ્યું છે. પ્રાચીન સમયમાં તો નાની દીકરીઓ નાના નાના કાણાવાળો ગરબો માથે મૂકીને અંધારામાં
ઘરે ઘરે ગરબા ગાવા જતી એ દ્રશ્ય મેં તો જોયેલું છે. એ દ્રશ્ય કદાચ હવેની પેઢીના તમે લોકોએ જોયું નહીં હોય, કારણ કે હવે તો ગરબા તો ઠીક અરવાચીન ગીતો સાથે તાલ વગર ગમે એમ ગરબામાં નાચી લેવું ને રમી લેવું એ જ તમારી વ્યાખ્યા છે. પણ નવરાત્રિમાં જગતજનનીની આરાધના કરવાનું પર્વ આપણે ગુજરાતીઓ ઉજવી રહ્યા છીએ એની ખાસ વિશેષતા એના ગર્ભદીપમાં છે. એ જે ગર્ભો દીકરીઓ માથે લઈને ફરતી હોય એની અંદર નાનું કોળિયું પ્રગટાવેલું હોય અને ઓલા કાણામાંથી ધીમો ધીમો આછો આછો પ્રકાશ બહાર રહેલાતો હોય. વિદ્યાર્થી મિત્રો, કવિઓએ તો ત્યાં સુધી એની કલ્પના કરી છે કે અંદર રહેલું જે કોળિયું છે એ સૂર્યનો પ્રકાશ છે અને એ કોળિયાનો જે પ્રકાશ અંદરથી ઓલા કાણા માટે બહાર આવે છે એ જાણે ચંદ્રની ચાંદનીનો ઠંડો પ્રકાશ છે. આ છે ગરબાનું મહત્વ. આપણે સૌએ ગરબાના મહત્વને ભૂલવું ન જોઈએ, ગરબા સાથે જોડાયેલી સંસ્કૃતિને પણ ભૂલવી ન જોઈએ અને શક્તિની જ્યારે આરાધના કરતા હોઈએ આપણે કહેતા હોઈએ છીએ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. તો શક્તિની આરાધના તો પૂરા ભાવ ભક્તિ સાથે થવી જોઈએ અને એ જ યોગ્ય છે. નવરાત્રિનો ગર્ભદીપ હું શત્રુંજય છું. વિદ્યાર્થી મિત્રો, સૌરાષ્ટ્રનો શત્રુંજય ડુંગર અને એની ઉપર આવેલા શિખરબંધ અઢળક મંદિરો એનું નકશીકામ તમે જુઓ, એનું કોતરકામ તમે જુઓ તો ધન્ય થઈ જાઓ. આપણો ઇતિહાસ, આપણી સંસ્કૃતિ છે. કવિ શ્રી ભીમન જોશીએ શત્રુંજય સિંહની વાત જે કરી છે આ કાવ્યમાં એ સંદર્ભમાં કરી છે. ત્યાં જૈન મુનિઓના બેસણા છે. જૈન સાધુ સંતોએ શત્રુંજય પર્વત ઉપર જેટલા પણ જૈન મંદિરો બંધાવ્યા છે, લોકો એને જે ભાવથી ત્યાં પૂજા કરે છે એ જ્યારે આપણે તાદૃશ જોઈએ ત્યારે ખરેખર ધન્ય બની જઈને ખરેખર આપણે માનીએ કે હા, આ મારું ગુજરાત, આ મારું ગરવી ગુજરાત, અને ખરેખર ત્યારે આપણી છાતી ગજગજ ફૂલે જ. એ ડુંગર ઉપર બિરાજતા જૈન મુનિઓએ, આરાધના કરતા જૈન મુનિઓએ, સાધના કરતા જૈન મુનિઓએ કરુણાનો પ્રકાશ સૌ આપણા સુધી, સમાજ સુધી ફેલાવ્યો છે. એના પ્રવચનો, એના વ્યાખ્યાનો સાંભળીને ગુજરાતના બાળકો મોટા થાય છે. એ સંસ્કારો એ જૈન મુનિઓએ શત્રુંજય ડુંગર ઉપર બેઠા બેઠા જે આપ્યા છે એ પણ ગુજરાતની મહત્તા છે. અને એ જ ગુજરાત, એટલે જ આપણે કદાચ કહીએ છીએ કે મારી ગુજરાત કેવી, તો કે ગરવી ગુજરાત. એના પછી આગળ વધતા કવિ વિનોદ જોશી કહે છે, હું ગિરનારી ગોખ દ્વારિકા હું જ સુધા રસ પાતી. અહીંયા તમારા માટે સુધા શબ્દ પણ નોંધવા જેવો છે. સુધા એટલે અમૃત. ગિરનારની ગોખની વાત આવે ત્યારે મને તો એ જ યાદ આવે કે ઊંચો ગઢ ગિરનાર જોને વાદળોથી વાતો કરે, એટલો ઊંચો કે વાદળો સાથે સંતા કુકડી રમતો હોય એવો દેખાય. અને ગિરનારની મહત્તા તો તમને જો ખ્યાલ ન હોય હું કહું, એમ કહેવાય છે કે ગિરનારમાં જે ઋષિ મુનિઓ રહે છે પર્વતમાં, એના આજુબાજુના જંગલોમાં એની જે સાધના છે, એની જે કઠિન તપસ્યાઓ છે, એનું ફળ, એ સાધનાનું જે ફળ એમને મળે છે એ સમગ્ર સમાજ સમક્ષ અને સમગ્ર ગુજરાત સમક્ષ એ તપસ્વીઓ વહેતી મૂકે છે અને એટલે જ એ અમીધારા છે. 64 જોગણીઓનો ત્યાં ઉતારો છે. આપણે તો કલ્પના ન કરી શકીએ મિત્રો, એક બાજુ દત્તાત્રેય ગિરનારની ચોટી ઉપર વિરાજમાન છે અને એક બાજુ નીચે તળેટીમાં દામોદર ગુંડ વિરાજમાન છે. એમ કહેવાય છે કે જે દામોદર ન નાયો હોય ને, ગુંડથી ન નાયો હોય ને, એનું તો જીત રેડે. તો પર્વતો, નદીઓ અને તળેટીમાં વસેલા કુંડો એ પણ આપણા ગુજરાતની અનેરી ભવ્યતા છે, અનેરી વિશેષતા છે. એની સાથે દ્વારિકા સુધારસ પાર્તી એમ જ્યારે વિનોદ જોશી કહે છે ત્યારે તો મને અને તમને પણ યાદ આવવું જોઈએ, નવમા ધોરણમાં તમે ભણી આવ્યા છો,
સુદામાનું અને કૃષ્ણનું એક કાવ્ય, પછી સાંભળ્યો જે બોલ્યા તને સાંભળે રે, હા મને કેમ વિસરે રે, યાદ આવ્યું આખ્યાન કાવ્ય એક તથા આખ્યાન ખંડ ભણીને આવ્યા છે. સુદામા અને કૃષ્ણની વાત જ્યારે દ્વારિકાના દર્શન કરવા જઈએ, દ્વારિકાના રાજા રણછોડરાયના દર્શન કરતા હોય ને, ત્યારે મિત્રતાનો સુધારસ આપણે પીતા હોઈએ ને, એવી દેહથી અનુભૂતિ થાય. દ્વારિકા એટલે એક જ પ્રેમ, પ્રેમ અને પ્રેમ. કૃષ્ણ રણછોડ રાજા થઈ ગયા પછી પણ, દ્વારકામાં કારભાર સંભાળ્યા પછી પણ પ્રેમ કરવાનું ચૂક્યા નથી, પ્રેમ આપવાનું ચૂક્યા નથી. એટલે દ્વારિકા નગરીમાં જઈએ અને રણછોડરાયના જ્યારે દર્શન કરતા હોઈએ ને, ત્યારે પ્રેમનો જ સુધારસ આપણે સૌ પીતા હોઈએ એવી અનુભૂતિ થતી હોય છે. પ્રેમનું અમૃત પાન આપણે ત્યાં જઈને જ કરતા હોઈએ છીએ. અને સુદામાની એક વાત આની સાથે હું તમને કહીશ કે જાદવરાયને કહે છે, જાદવરાયને એટલે કૃષ્ણને કહે છે, તને યાદ છે આપણે જ્યારે સાથે ભણતા ત્યારે તું ઠોઠ નિસાળ્યો હતો. આ એક મિત્ર બીજા મિત્રને સાચો મિત્ર હોય ને તો જ કહી શકે. એક ગરીબ બ્રાહ્મણ સુદામો રાજા રણછોડરાય કૃષ્ણને કહે છે કે તું ઠોઠ નિસાળ્યો હતો, તારી નોટ હું લખતો, એ તારો મિત્ર હું સુદામો. કેટલું વટથી એક મિત્ર બીજા મિત્રને આરામથી ગળે લગાડીને કહી શકે એ દ્વારકા. દ્વારકાનો પ્રવાસ જ્યારે પણ તમે કરો ત્યારે સુદામા કૃષ્ણનો પ્રેમ અને ગોમતી નદીના સ્થાને, ગોમતી નદીની જગ્યાએ કિનારે જ્યાં કૃષ્ણએ બેસણા લીધા હતા, એ સ્થાન જોવાનું પણ નહીં ચૂકતા, તેનો પ્રવાસ આપણે કરવો જ જોઈએ. કારણ કે કૃષ્ણ છે, રાજા રણછોડરાય છે, તો આપણે સૌ ગુજરાતી છીએ. અને તમે જ્યારે બીજાને મળતા હો ત્યારે હાય હેલો નમસ્તે તો હવે કહેતા થયા. જૂની પેઢી તો હંમેશા એમ કહેતી આવી છે, જય શ્રી કૃષ્ણ, કેમ છો. તો આપણે સામેની વ્યક્તિને મળતી વખતે સંબોધનમાં જેમ કહેતા હોય છે કે જય શ્રી કૃષ્ણ કેમ છો, એ આપણું આ ગુજરાત, એ આપણી આ દ્વારકા, એ આપણો આ ગિરનારી ગો, એ નર્મદા, એ મહીસાગર. કેટલી વાતો, કેટલી સરસ વાતોને, નાની નાની વાતોને, નાના નાની નાનામાં નાના સ્થાનને વિનોદ જોશી આ કાવ્યમાં ખૂબ પ્રેમથી વણી લીધું છે. જેમ નવરાત્રિ આપણા સૌનું, ગુજરાતીઓનો પર્યાય બની ગયેલું નૃત્ય છે ને, એમ નવરાત્રિમાં જે રાસ રમતા હોઈએ અને ગરબા લેતા હોઈએ, ત્યારે જો દુહા છંદની રમઝટ ન હોય ને તો આપણી તો મજા જ મરી જાય. દેખન મે છોટો લાગે પણ ગાવ કરે ગમી, આ એટલે દુહા. શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભરો, હેજી પાંજો, હેજી પાંજો, કચ્છડો બારે માસ. મજા પડી ગઈ ને? આ દુહાનું મહત્વ છે. નહીં રાગ નહીં રાગીણી, નહીં રાગ નહીં રાગીણી, નહીં ગાણું કે ગીત, હેજી દુહો અમારા દેશનો, હેજી ચરર ચીરે ચી. કાનમાં ઢોલ તબલા પખાજના અવાજો પણ સંભળાવો ને, આ જ છે દુહા છંદની ગમઝટ. અને આ જ છે ગુજરાતીઓ કે દુવા અને છંદ ગવાતા હોય, ડાયરાના ડાયરા ભરાતા હોય અને આખી રાત લોકો એ દુવા છંદની રમઝટ સાથે રસપાન કરતા હોય, ખુશીઓનો ભંડાર મેળવતા હોય. અને દુવા છંદની સાથે કવિ વિનોદ જોશી યાદ કરે છે, હું ભગવું ભગવું ધ્યાન. ભગવું ભગવું ધ્યાનનો મતલબ છે, અર્થ છે, ગુજરાતમાં એવા કેટલાય સંતો ઋષિમુનિઓ થઈ ગયા છે કે જેણે પોતાની સાધનાનું તમામ ફળ લોક કલ્યાણ અર્થે વાપર્યું છે. પછી બગદાણાના બજરંગદાસ બાપુ હોય, લોહાણાના જલારામ હોય, કે ગીગો આપવા હોય, કે ગીગો જાદવા હોય, કેટલા નામ યાદ કરું મિત્રો. ગુજરાતની ભૂમિ તો આવા સંતોના પાવન ચરણોથી પાવન બની છે. અને એ પાવન ચરણોની રજ લઈને આજે આપણે ગુજરાતી પ્રજા વટ્ટી કહી શકીએ છીએ
કે મારી ગજ ગજ ફૂલે છાતી. તો દુહા છંદની રમઝટ સાથે ભગવું ભગવું ધ્યાન પણ ગુજરાતને હજારે ખાતે મળેલું છે, જ્યાં હરિહરનો એક સાદ પડેને લાખો ભૂખ્યા લોકો, લાખો કદાચ કરોડો ભૂખ્યા લોકો એક જ પંગતમાં જમણ જમે અને પેટનો જઠરાગ્ની ઠારેને, એવું આ ભગવા ભગવા ધ્યાનની એટલે કે સંતો અને ઋષિ મુનિઓની તાકાત છે. કોઈ ભૂખી વ્યક્તિ એના આશ્રમમાંથી ભૂખી વિદાય ન થાય. આ છે ગુજરાતના ઋષિમુનિ અને સંતોની, સંતોના સૌમ્ય સ્મિતની તાકાત. ભગવા ધ્યાનની સાથે કવિ વિનોદ જોશી વાત કરે છે કૃષ્ણને વાલી મીરાની. મીરાની કરતાલ હું, ગુજરાતી એટલે કોણ? તો કે મીરાની કરતાલ. ગુજરાત એટલે કોણ? તો કે આખ્યાન. આ બંને પંક્તિનો અર્થ હું તમને સમાનતાની સાથે સમજાવીશ. મીરાની કૃષ્ણવાલા અને કૃષ્ણને મીરાવાલી. એક રાજરાણી કૃષ્ણને પતિ માને અને જગતના ચોકમાં નીકળી પડે અને નાચીને હાથમાં કરતાલ પકડીને નાચતા નાચતા ગાય, કાનુડો સુજાણે મારી પ્રી હે જી અમે બાળ કુમારા રે, કાનુડો સુજાણે મારી પ્રી. જળરે જમનાના નીર ભરવા ગયા તા ઉડ્યા ફર રર રર રર, આ કહેનારી મીરા. અને મીરાની કરતાલને જોઈને, મીરાને જોઈને તો આપણે સૌ કહેતા હોઈએ છે, પતે ગુંગરુ બાંધ મીરા નાચી રે નાચી રે નાચી રે. જે ભગવું ધ્યાન એટલે કે સંતો અને સાધુઓ ગુજરાતને એક અદભુત ખજાના તરીકે મળેલા છે ને, એ બીજા દેશમાંથી દ્વારકામાં પ્રસિદ્ધ થયેલી કૃષ્ણની પાછળ જેને પોતાનો એમ કહી દીધું કે કૃષ્ણ જ મારો અમર ચૂડી ચાંદલો ભાઈ, અમે પકડી આંબલિયાની દાળ, એ કહેનારી મીરા. તો મીરાની કરતા એની સાથે આખ્યાન, આખ્યાનની વાત. આખ્યાન તમારા માટે થોડુંક વિદ્યાર્થી મિત્રો નવું હશે. પ્રાચીન સમયમાં જ્યારે મનોરંજનના સાધનો નહોતા ત્યારે ગામના માટે લોકો ભેગા થાય અને આખ્યાનકાર જેને માણભટ્ટ કહેવાય, એ નાનકડી માણ, માણ એટલે ગોરી, માટલાથી મોટી એવી એક ગોરી લઈને બેસે, એનું નાનકડું મોટું હોય, હાથમાં કડું પહેરેલી હોય અને આંગળી ઉપર કડીઓ પહેરેલી હોય, વીંટીઓ પહેરેલી હોય, એક બાજુ વીંટીથી થાપ દેતા જાય અને કડે કડાથી થાપ દેતા જાય અને એ આખ્યાનની શરૂઆત કરે. પછી વૈષમભાઈ બોલ્યા રે સુણ જન્મે જય રાય, અને એમ કહીને મહાભારતની કોઈ નાનકડી કથા એક આખ્યાનમાં બે આખ્યાનમાં લોકો સમક્ષ વહેતી મૂકે અને આખી રાત મોડે સુધી જાગીને લોકો એ આખ્યાનનો રસ પીએ. પ્રેમાનંદ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના આખ્યાનકાર તરીકે પ્રસિદ્ધ થયેલા છે. સુદામા ચરિત્ર આખ્યાન હોય, નળ દમયંતી આખ્યાન હોય, અભિમન્યુ આખ્યાન હોય, ચંદ્રહાસ આખ્યાન હોય, કેટલાય પ્રસિદ્ધ આખ્યાનો ગુજરાતને મળેલા છે. આપણો ઇતિહાસ છે. ભૂતકાળમાં જે બની ગયેલું હોય રામાયણ મહાભારતમાં અને એની કથા આખ્યાન માટે આપણા કાન સુધી પહોંચાડે અને લોકો એનો રસ પીવીને સમૃદ્ધ બને, તાજા બને અને વળી બીજે દિવસે કામે લાગે. તો આ આખ્યાનનું મહત્વ, તો જે મીરાની કરતાલ હું એમ હું જ નિત્ય એક આખ્યાન, એની કથાઓનો રસ પીને જ આપણા પૂર્વજોએ પોતાની જિંદગી વિતાવી. તો એ વિતાવેલી જિંદગીનો અંશ પણ, એ આખ્યાનનો અંશ પણ આપણા સૌ ગુજરાતીના નસે નસમાં વહી રહ્યો છે અને એટલે જ આપણે સૌ સમૃદ્ધ છીએ. આગળ કવિ વિનોદ જોશી કહે છે બીજા આનંદનું હું જંતર. જંતર શબ્દ તમારા માટે નવો જ રહે, આમ તો એનું
થાય યંત્ર, જંતર એટલે યંત્ર. વિજાણનનું જંતર, મેં આ નાનકડી ટૂંકમાં તમને એક વાર્તા કહીશ, વિજાણન અને શેરીના પ્રેમની વાર્તા. સાંભળવાની મજા પડે, કાવ્ય સાંભળતા સાંભળતા વાર્તા સાંભળવા મળી જાય તો ગુજરાતી તો વાર્તા પહેલી વાણી ભાઈ. તો ચાલો સંભળાવો. વિજાણન તંતુવાદ્ય વગાડવામાં ખૂબ પ્રસિદ્ધ થયેલો એક કલાકાર, તંતુવાદ્ય એટલે રાવણ ભઠ્ઠો. એકવાર એ વીરા ગોવાળિયાના ઘેર, શેણીના જે પિતા છે એના ઘરે જઈને આ રીતે રાવણ હઠ્ઠો વગાડે છે અને શેણીના પિતા ખુશ થઈને કહે છે કે માંગ માંગ, માંગે તે આપું. અને પછી તો શું છે, વિજાણન દે તો શેણીનો હાથમાં મારા લગ્ન તમારી દીકરી શેણી સાથે કરાવી આપો. પણ શેણીના પિતા માનતા નથી અને એક શરત મૂકે છે, એક વર્ષનો સમય આપો વિજાણન, જા 108 એવી નવચંદ્રી ભેંસો લઈ આવ કે જેને ટીલકા, નવ આખા શરીરમાં નવ 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 ટીલકા હોય ને એવી 108 ભેંસ મારા આંગણે લઈ આવ. એ લઈ આવે ને એક વર્ષની અવધિમાં તમારી શેણીનો હાથ તારા હાથમાં. વિજાણન જાય છે વચન આપીને કે હું શેણીને પામવા માટે તમારી શરત પૂર્ણ કરીશ. સમય વીતે છે, વર્ષ પૂરું થવાના આડે છે, વિજાણન આવતો નથી. શેણી રાહ જોઈને થાકે છે અને એના માગા આવવા લાગે છે. બીજા મુરતિયાઓના માગા આવે છે એટલે શેણીના પિતા ઉતાવળ કરે છે એના લગ્નની. એ સમયે જેના મન એકબીજાની સાથે ભરવાઈ ચૂક્યા હોય એવી શેણી વિજાણન માટે થઈને ઘર છોડીને ભાગી જાય છે. અને ભાગી જાય છે ત્યારે રસ્તામાં મળતા ઝાડને પૂછે છે કે મારા વિજાણનને જોયો? રસ્તામાં મળતા હરણાને પૂછે છે મારા વિજાણનને જોયો? ગાંડી નદીઓને પૂછે છે કે તમે જોયો છે મારા વિજાણનને પાછો વાળો? ક્યાંયથી જવાબ નથી મળતો એટલે થાકી હારીને પોતાનો દેહ ગાળવા માટે હિમાલય પહોંચે છે. આ બાજુ વર્ષનો અવધિ પૂરી થાય છે, વિજાણન આવે છે અને જ્યારે એને ખબર પડે છે કે શેણી મારી રાહ જોઈને મારા પ્રેમમાં જતી રહી છે, તો વિજાણન પણ એને શોધવા માટે પાછળ પાછળ રાવણ હઠ્ઠો વગાડતા હિમાલય પહોંચે છે. પણ હિમાલય પહોંચે છે ત્યારે જોવે છે તો શેણીમાં પગ ગળવા લાગ્યા હતા, મતલબ એ મૃત્યુની નજીક પહોંચી ગઈ હતી. આ આખરી એમનું મિલન, બે પ્રેમીઓનું મિલન. એક બાજુથી શેણીના આત્માનો તાર તૂટ્યો અને બીજી બાજુથી વિજાણનના હાથમાં રહેલા જંતરનો તાર તૂટ્યો. ઉદાસ કરી મૂકે એવી વાર્તા. પણ ગુજરાતને ખાડે આવા પ્રેમીઓ પણ મળેલા છે કે એકબીજા માટે જાન પણ કુરબાન, પ્રેમ માટે જાન કુરબાન, નફરત માટે નહીં. આવા પ્રેમીઓની ભેટ પણ વિજાણન અને શેણી જેવા મહાન પ્રેમીઓ પણ ગુજરાતને ભાગે મળેલા છે અને કદાચ એટલે જ સૌ ગુજરાતીઓની છાતી હંમેશા ગજગજ ફૂલી જાય છે. પછી વાત છે નરસિંહની પ્રભાતી. પ્રભાતી એટલે પ્રભાતિયા, આપણું પહેલું કાવ્ય. વૈષ્ણવજન તો તેને કહીએ તે બીર પર આવી જાણે, કેટલું સુંદર પ્રભાતી. ઢગલા બંધ પ્રભાતિયા નરસિંહ મહેતાએ આપ્યા છે, એમ કહી શકાય કે નરસિંહ મહેતા એટલે જ પ્રભાતિયા. નરસિંહ મહેતા કેદારો ગાય ને ત્યારે ભગવાનની ધરતી ઉપર એકામન વાર એને દર્શન કરવા આવવા પડે, આ પ્રભાતિયાની તાકાત. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના તેલમાં કોણ જાસે, જળ પ્રમર છાલી જાને બારા, સ્વામી અમારો જાગશે. કેટલા સરસ સરસ પ્રભાતિયા નરસિંહ મહેતાએ આપેલા છે. તો નરસિંહ મહેતાના પ્રભાતિયા એટલે જ હું, અને હું એટલે કોણ? ગુજરાતી જેની ગજગજ ફૂલે છાતી. હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. તો નરસૈયાની પ્રભાતી એટલે પણ હું, નિરાળો એકતારો એટલે પણ હું, વિજાણંદ અને શેણી વિજાણંદનું જંતર પણ હું, ગર્વો ગિરનાર પણ હું, નર્મદા મૈયા પણ હું, અને દૂધભાષા માતૃભાષા લચકાતી હોય એ પણ હું. ચાલો આગળ વધીએ. ઘણી ભક્તિ પણ બહુ સરસ, રાષ્ટ્રપિતા ગાંધીની પંક્તિ. હું ગાંધીનું મૌન હું જ સરદાર તણી છું હાક, સત્ય એ જ પરમેશ્વર
એમ માનીને આખું જીવન વિતાવનાર એવા આપણા ગાંધી બાપુ. એમના મૌનની જે લડત હતી એ લડતથી જ આપણે ગુલામીમાંથી આઝાદ બન્યા. મૌનની આ તાકાત છે. રાડો પાડીને બોલીને એમણે ક્યાંય આઝાદી નથી મળી, અને એ મૌન માટે એમણે ઘણા બધા અત્યાચારો પણ વિદ્યાર્થી મિત્રો સહન કર્યા છે. છતાં પણ એમણે સત્યનો રાહ નથી છોડ્યો, મૌનનો રાહ નથી છોડ્યો. અને બીજી બાજુ છે સરદાર. સરદાર એમ કોઈ કહે ને એટલે તરત જ આપણને યાદ આવે વલ્લભભાઈ. એક જ હોય સરદાર એટલે કોણ? વલ્લભભાઈ. બેદાગ નાયક વડાપ્રધાન રહી ચૂકેલા આપણા સૌના લાડીલા વલ્લભભાઈ. સરદાર કાળે હું હાક છું. જેમ ગાંધી મૌન લડત લડનારા, એમ સરદાર વિશે તો એમ કહેવાય છે, વલ્લભભાઈ વિશે એમ કહેવાય છે કે વિદ્યાર્થી હતા ને ત્યારે ખૂબ બળવાખોર વિદ્યાર્થી હતા, પણ ગાંધીજીની સાથે રહીને બારડોલીનો સત્યાગ્રહ હોય, ચાંદી કૂચ હોય કે પછી જેલ યાત્રાઓ હોય, બધું ગાંધીજીની સંગાતે રહી રહીને સરદાર વલ્લભભાઈ પટેલે જે ઈમાનદારીથી કામ કર્યું છે, જે હાક પાડીને આપણને ગુલામીમાંથી આઝાદી તરફ લઈ ગયા છે, તો એનો પણ આ કાવ્યમાં વિનોદ જોશી આભાર વ્યક્ત કરતા કહે છે, હું જ ગાંધીનું મૌન છું અને હું જ સરદાર તરી હાક છું. ગુજરાતી તો કેવો હોય તો ગાંધીના આદર્શોની સાથે લઈને પણ ચાલનારો હોય, અને જરૂર પડે ત્યાં સરદારની જેમ હાક પાડીને પોતાની સામે આવતી પડકારો મુશ્કેલીઓનો સામનો કરી જાણનાર પણ. અને એટલે જ હું ગાંધીનું મૌન છું અને હું સરદારની હાક પણ છું. અને આગળ વધતા વિનોદ જોશી કહે છે, હું એટલે કોણ? તો કે હું જ સત્યનું આયુધ, જેની દિગ દિગંતમાં ધાર, દિગ દિગંત ચારે દિશા, આખી દુનિયામાં જેની ધાક છે એવું આયુધ. આયુધ એટલે શસ્ત્ર. એ કહ્યું તો કે એક જ સત્ય. ગાંધીજી સત્યને જ પરમેશ્વર માનતા અને કહેતા કે મારી પ્રથમ પૂજા એટલે સત્ય, પરમેશ્વર પણ. પછી ગાંધીજીને સત્ય બોલવાની જે તાકાત છે એ એમને મળેલી છે, એમને પોતે સ્વીકારેલું છે એમની આત્મકથામાં. એ વિદ્યાર્થી હતા ત્યારે હરિશ્ચંદ્ર નામનું નાટક એમણે જોયું અને ત્યારથી એમને પ્રેરણા થઈ કે નહીં, સત્ય બોલીને જ લડાઈ લડવી જોઈએ, ક્યારેય જિંદગીમાં જૂઠનો પ્રયોગ નહીં. તો એ સત્યનું આયુધ ગાંધીજીએ આપણા સૌના હાથમાં મૂક્યું છે. તો આપણે પણ સત્યના આયુધનો જ સહારો લેવો જોઈએ, નહીં કે જૂઠનો. ચારે દિશામાં જેનું ગુણગાન ગવાય છે એ સત્યને છોડીને આપણે જૂઠના આશરે જો બેસી જઈએ તો આપણે ગુજરાતીઓ કહેવાય નહીં, તો આપણી છાતી ગજગજ ન ફૂલે. એટલે સત્ય જ બોલશું વિદ્યાર્થી મિત્રો, ક્યારે જૂઠ નહીં. મરવું પડે તો મરી જઈએ પણ સત્યનો આશરો છોડવો નહીં. હું જ સત્યનું આયુધ, જેની દિગ દિગંતમાં ધાર. અને પછી તો આવે છે તલવારની વાત. સુવીરના હાથમાં રહેતી તલવાર તાતી. કેટલા વીરોએ, કેટલા સુવીરોએ ગુજરાતને ચાહ્યા છે અને એના માટે તલવાર ઉપાડીને રણ મેદાનોમાં લડાઈઓ લડી છે. અને આજે એ તમામ વીરોને, એ તમામ શહીદોને ગુજરાતના ગામડે ગામડે પાળિયા બનીને આપણે પૂજીએ છીએ. એટલે તો કદાચ એમ કહેવાય છે કે ઘડવૈયા મને ઠાકોરજી નથી થવું. ધર ધીંગાણે જેના માથામાં સાણે એવા પાળિયા થઈને પૂજાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. દીકરીઓ માટે, બહેનો માટે, ગાયો માટે અને આખે આખા ગામ માટે, આખે આખા દેશ માટે સુવીરોએ પોતાની તલવારને જરૂર પડે ત્યારે ઉગામી છે. એટલે સુવીરોની તાતી તલવારને પણ વિનોદ જોશી અહીં વંદન કરીને લખે છે કે ગુજરાતી એટલે કોણ? તો કે સુરવીરની તલવાર. ગુજરાતી એટલે કોણ? તો કે સંતોનું સૌમ્ય સ્મિત. વિદ્યાર્થી મિત્રો, વસંત આવે ત્યારે પ્રકૃતિ ખીલે એમ સંત આંગણે વધારે ને. વિદ્યાર્થી મિત્રો, જ્યારે વસંત આવે ને
ત્યારે પ્રકૃતિ અને જ્યારે સંત આંગણે પધારે ત્યારે સંસ્કૃતિ ખીલે. ગુજરાતને તો સંતોનું સૌમ્ય સ્મિત એવી અઢળક ધારે મળ્યું છે. એ સંતોના સૌમ્ય સ્મિતમાં જ એમની કરુણાની ધારા વહેતી વહેતી આપણા સૌના લોહીમાં વળાવી છે. ગુજરાતમાં વસતા સંતોએ, વસી ચૂકેલા સંતોએ ગુજરાતના લોકોને પોતાની કરુણાનો સ્વાદ જે ચખાડ્યો છે એના લીધે જ કદાચ આપણે ગુજરાતીઓ કહી શકીએ છીએ કે સંતોનું સૌમ્ય સ્મિત હું છું એટલે જ મારી છાતી ગજગજ ફૂલે છે. અને અંતે કવિ વિનોદ જોશી કહે છે, હું મારી માટીનો જાયો, હું મારા ગુજરાતની માટીનો, મારા વતનની માટીનો જાયો છું, પુત્ર છું, સંતાન છું, હું ગુજરાતનું બાળક છું. અને એટલે જ હું એકલો હોવા છતાં પણ ગુર્જર અવતાર છું અને હું એકલો હોવા છતાં પણ મહાજાતિ છું. અને મહાજાતિ હોવા પાછળનું એક કારણ બીજું પણ છે કે મારે માથે છે ભારત માતાના આશીષનો હાથ. ભારત માતા પણ ગુજરાતને સદાય આશીષ આપી રહે છે અને ગુજરાતને આશીષ મળે એટલે ગુજરાતની તમામ વ્યક્તિઓને આશીષ મળે, ગુજરાતના તમામ બાળકોને આશીષ મળે. અને દુઆ અને આશીષ તો કોઈ પણ વ્યક્તિને વ્યક્તિમાંથી મહાજાતિ બનાવે જ. અને મહાજાતિ હોવાનું આપણને અભિમાન નથી પણ ગૌરવ છે. અભિમાન તો ક્યારેય નહીં. કવિ શ્રી વિનોદ જોશી હું એવો ગુજરાતી કાવ્યમાં ગુજરાતીઓની મહાનતા, સુરવીરોની મહાનતા, આપણી સંસ્કૃતિ, આપણો ઇતિહાસ, આપણો ધર્મ, આપણા દેવસ્થાનો, આપણો દરિયો, આપણી નદીઓ, કેટ કેટલી સમૃદ્ધ સમૃદ્ધિની વાત આ એક નાનકડા કાવ્યમાં વળી લીધી છે. એકવાર ફરીથી હું ગુજરાતી છું એ જ વાતથી, ફક્ત એ જ વાતથી મારી ગજગજ ફૂલે છાતી. સમગ્ર ગુજરાતને નમન કરીને આ કાવ્યમાં આપણે અહીં જ વિરમીશું. પણ રૂકાયા વિના નહીં. સ્વાધ્યાયના પ્રશ્નો તમે નોટબુકમાં જેમ લખો છો એમ લખવાના જ છે. પણ ગુજરાત ગૌરવને લગતી, ગુજરાતના ઇતિહાસને લગતી, ગુજરાતની સંસ્કૃતિને લગતી, ગુજરાતની મહાનતાને લગતી જેટલી પણ પંક્તિઓ તમને મળે ને એટલી તમામ પંક્તિઓ તમે તમારી નોટબુકમાં લખી દેશો. આ છે આજનું ગુજરાત. અને છેલ્લે ગુજરાતની હોમ એટલે કેવી હોમ એ કહીને હું મારી વાત પૂર્ણ કરીશ. વટને વચન કાજે ઓડે કફન એવી નર બંકાઓની આવો, જ્યાં માથા પડે તો એ ધરે લડે એવી ધીંગી ધરાણા આજો. હારે ખામીએ ખામીએ સંભારણા, એના ઇતિહાસે ચૂકે વારણા. હારે અમે છઈએ હારે અમે છઈએ હા હારે આપણે છઈએ ગરબી ગુજરાતના.